રાજકોટમાં કોંગ્રેસના ખેડૂત અગ્રણી પાલ આંબલિયા પીએમ ફંડમાં ખેત પેદાશો જમા કરાવવા ગયા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેને માર મર્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે, જેના વિરોધમાં સુરત એનઆઈસીયુના કાર્યકરોએ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરી હતી. રાજકોટમાં પીએમ ફંડમાં ખેત પેદાશો જમા કરવા ગયેલા કોંગ્રેસના ખેડૂત અગ્રણીની ધરપકડનો વિરોધ સુરતમાં થઈ રહ્યો છે. સુરતમાં એનઆઈયુઆઈના કાર્યકરો દ્વારા સમગ્ર ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે. સાથે જ એનઆઈયુના કાર્યકર્તાઓએ કહ્યું છે કે ધરપકડ કરનાર સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપતા એનઆઈયુના કાર્યકર્તાઓએ ચીમકી આપી છે કે જો ન્યાય નહીં મળે તો તેઓ આગામી દિવસોમાં ગુજરાતમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. હાલના કપરા સમયમાં અગ્રણીઓ સાથે થતો દુર્વ્યવહાર સાખી દેવામાં આવશે નહીં, તેમ પણ વધુમાં ઉમેર્યું હતું. હું મિતેશ અડિયા, એનએસયુઆઈ સુરત શહેર મંત્રી. ગત તારીખ 20/5 રોજ પાલભાઈ આંબલિયા, ચેતનભાઈ, ગિરધનભાઈ તથા પ્રવીણભાઈ ખેડૂતોના હિતોની માંગણી લઈને જિલ્લા કલેક્ટર કચેરી રાજકોટ પીએમ કેર ફંડમાં ખેત પેદાશો જમા કરાવવા ગયેલા, જ્યાં તેમની ધરપકડ કરવામાં આવી અને પાલભાઈ આંબલિયાને ઢોર માર મારવામાં આવી. એનએસયુઆઈ સુરત શહેરની મારી માંગણી છે, અમારી માંગણી છે કે આ ઘટનામાં સંડોવાયેલા જેટલા પણ અધિકારીઓ છે તેમને ભારતના કાયદા કાનૂન મુજબ સખતમાં સખત સજા થાય. અન્યથા જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો એનએસયુઆઈ સુરત શહેર તથા અન્ય જિલ્લાઓમાંથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. સુરત કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવા પહોંચેલા એનઆઈયુના મિતેશ હડિયાએ જણાવ્યું હતું કે હાલ કોરોનાને કારણે દેશમાં હાલ બેહાલ થઈ રહ્યા છે, ત્યારે રાજકોટમાં કોંગ્રેસના ખેડૂત અગ્રણી પાલ આંબલિયા દ્વારા ખેત પેદાશો પીએમ ફંડમાં જમા કરવાનો નવરત પ્રયોગ કરવામાં આવ્યો હતો. એ વખતે તેમને માર મારીને ધરપકડ કરવામાં આવી હતી. પાલ આંબલિયાના બેભાન થઈ ગયા હતા તો પણ તેમની તંત્ર દ્વારા ધરપકડ કરવામાં આવી, જેનો એનઆઈયુએ વિરોધ કર્યો છે અને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.